વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો, જ્યાં નગરપાલિકામાં પ્રમુખના દરવાજાની બહાર વિરોધ કરવામાં આવ્યો ત્યારે મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું, જ્યાં ગેટ પર જે હાય રે ભાજપ હાય હાય ના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા ત્યારે પાણી ધીમી ગતિ અને ક્યારેક સંપૂર્ણ ન આવતા રોષ જોવા મળ્યો, જ્યાં વોર્ડ નંબર 1 ની મહિલાઓએ હલ્લાબોલ કર્યો. આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા, પરંતુ અહીંયા પ્રમુખશ્રીના હોય ચીફ ઓફિસર પરના હોય વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી. કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે. અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી, ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય. આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે, એ વ્યાજબી નથી. ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે. પાણી મેઇન સમસ્યા છે, તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરે. તેમને જણાવ્યું કે મોટર ભરી ગઈ છે નગરપાલિકા, પૈસા 3-4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગર અહીંયા હડતાલ કરે છે, એનું પણ કોઈ નિરાકરણ. પાણી મોટર નથી બનાવી આપતા, હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે. પાણી આવતું નથી, આ 3 મહિનેથી આવું નવું છે, 3 મહિનેથી એટલે આવું પડ્યું ન કરો. અમે અમે દુઃખ આખો ઉનાળો વેઠો, નળ ફાસ કરીને જોવા ન આવે નહીં, અમે માનવી નથી. 3 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી, ને અહીંયા કહેવા આવે તો પાછા એવું કે ઝૂઠું બોલે, કઈ ઝૂઠું બોલવાનું છે? પાણી ના આવે તો અહીંયા પગ ચાલે, પાણી છોડનારા નથી, પાણી છોડવાવાળા છોડતા નહીં, એટલે મોટા જે બની ગઈ છે બનાવતા નથી. આજ રોજ વોર્ડ નંબર